આ બધી જ વાત અહીંયા આગળ કરવાની રહેશે બચ્ચા ઘણી બધી થિયરી ના એનસીઆરટી માં લોંગ વેપર આપી હોય તો આપણે અહીંયા ડેફિનેટલી અહીં આગળ શું કરશું ઈઝી વે થી પણ કરીશું એન્ડ યસ લાસ્ટ લેક્ચર કરતા સ્લાઇડલી આજે ચેન્જ કરવામાં આવ્યો છે હવે હું લખીને તો બતાવીશ જ પણ જોડે જોડે અહીંયા આગળ તમને હું આપવા જઈ રહ્યો છું શું તો કે ભઈયા ઓલરેડી લખેલો પોર્શન પણ આપવા જઈ રહ્યો છું કે એક્ઝેક્ટ કયા વર્ડમાં લખું

કે આપણી સૌથી મોટી વીકનેસ એવી છે કે આપણે છોડી દઈએ છીએ આપણે ફરી એકવાર કોશિશ નથી કરતા જો તમે ફરી એકવાર કોશિશ કરો છો તો ડેફિનેટલી તમને મળી જાય છે સક્સેસ અથવા પોસિબલ છે કે તમે સક્સેસની નજીક પહોંચી જાઓ છો ઘણી બધી વાર આપણાથી એવું થાય કે કોઈ થિયરી તૈયાર કરતા હોઈએ અને તૈયાર ના થતી હોય તો આપણે શું કરીએ યાર નહીં થાય છોડી દઉં છું પણ હજી એકવાર પૂરા ચિત્ત મન સાથે જો આ કોશિશ કરવામાં આવે તો શક્ય છે કે સક્સેસ મળી જાય બેઝિકલી થોમસ એડિશન નામના એક બિઝનેસમેનનો આ કોર્ટ છે તો ચાલો એ ધ્યાન રાખો લાઈફમાં ઘણી બધી સક્સેસ પર્સન આપેલા કોર્ટ્સ એ ખરેખર શું હોય છે બહુ જ જરૂરી હોય છે લાઈફમાં રાઈટ અને એ એમના લાઈફ એક્સપિરિયન્સનો કોર્સ હોય છે કે એમણે પણ ઘણી બધી વાર લોસ થયો હોય કે ડિફરન્સ પડ્યો હોય પ્રોબ્લેમ થયા હોય પણ એ લગ્યા રહ્યા હોય અને ડેફિનેટલી સક્સેસ મળી હોય આવું એક એક્ઝામ્પલ ફેરાડેનું પણ છે જ્યારે આપણે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન ભણીશું એટલે કે વિદ્યુત ચુંબકીય પ્રેરણ ત્યારે આપણે જાણીશું કે ફેરાડે એ પોતાનો વિદ્યુત ચુંબકીય પ્રેરણનો એક્સપેરિમેન્ટ કરવામાં એક નહીં બે વાર નહીં પાંચસો પાંચસો વાર સક્સેસ નથી મળી છતાંય એકવાર હજી એકવાર પ્રયત્ન હજી એકવાર પ્રયત્ન અને ફાઇનલી એ સક્સેસ થયા હતા રાઈટ તો લાઈફમાં હંમેશા સક્સેસ થવા માટે અપ કરવાનું છોડી દેવું જોઈએ રાઈટ તમે જો કોઈ સ્પોર્ટ્સમેન છો ને તો તમે આ કોર્ટ્સને બહુ પ્રોપર રીતે સમજી શકશો ક્રિકેટ મેચ ચાલતી હોય અને આપણને લાસ્ટ ઓવર સુધી હોપ હોય ઘણી બધી વાર એવું થાય કે એક બોલમાં આઠ રન હોય રાઈટ અને લાસ્ટ બોલ સુધી હોપ હોય કે કાસ સામેવાળો નો બોલ નાખી દે અને આવું થયું પણ હતું તમે જોવા જાઓ તો તમે ભારત પાકિસ્તાનની મેચ જો છેલ્લી એક ઓવરમાં બે હજાર ત્રેવીસની મેચની વાત છે તો એક ઓવરમાં કંઈક સારા એવા રન બાકી હતા વિરાટ કોહલી સ્ટ્રાઇક પર હતો એન્ડ સામે આઈ થિંક રવિચંદ્ર અશ્વિન હતો એક્ઝેક્ટ નથી યાદ પણ લગભગ ઇમ્પોસિબલ લાગતી મેચ આપણે જીત્યા હતા સામેવાળા પ્લેયરે બે તો વાઇડ પણ નાખ્યા હે ને તો એક્ઝેક્ટલી તમે જો કોશિશ કરતા રહ્યો છો લગ્યા રહ્યો છો તો પૂરી કાયનાત તમારી સાથે આવી જાય છે તમને સક્સેસ કરવા માટે ચાલો ભૈયા સાથે કરીએ સ્ટડી તો અહીંયા આગળ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ લેવા જઈ રહ્યા છો ના આ કલાકના સેશનમાં તમે જેટલું પણ ભણવા જઈ રહ્યા છો રાઈટ એ ઇમ્પોર્ટન્ટ ભણવા જઈ રહ્યા છે ઇમ્પોર્ટન્ટ ન્યુમેરિકલ ભણવા જઈ રહ્યા છો જે તમારા બે માસ ત્રણ માસ અને ચાર માસમાં પૂછાવાની પ્રોબેબિલિટી મેક્સિમમ છે સો આ જ ઇનફ છે ના આની સાથે એનસીઆરટીના દરેક સ્વાધ્યાય અને ઉદાહરણના દાખલા કરવા જરૂરી છે અમુક સિગ્નિફિકન્ટ દાખલા હું તમને ચલાવીશ પણ બાકી બધા દાખલા તમારે કમ્પલસરી કરવા જોઈએ સૌથી પહેલો ધન વિદ્યુત વિદ્યુત ક્ષેત્રમાં અંતરે સૂત્ર જો બચ્ચા મેં આ વખતે એક નવું ચેન્જ લાવ્યો છું કે ભાઈ એક્ઝેક્ટ કયા વર્ડિંગમાં લખવું જોઈએ એ વર્ડિંગ તમને મેં ઓલરેડી લખાયા છે રાઈટ અહીંયા ઓલરેડી હું લખાવીને લાવ્યો છું આ વખતે તો જેથી તમે થોડું ઓર એક્સપ્લેનેશન પાવર વધારી શકો હું જે લખું છું એ તો તમે જોઈ જ લો છો પણ જોડે જોડે તમે બીજું શું જોઈ શકો કે એક્ઝેક્ટ કયા ફોર્મેટમાં લખવાથી તમને વધુ ફાયદો મળી શકે છે રાઈટ ચલો ભા સૌથી પહેલા તો વિદ્યુત ક્ષેત્રમાં આડ અંતરે રહેલા સ્થિતિમાનનું સૂત્ર સ્થિતિમાન કહેવાય કોને સ્થિતિમાનની વ્યાખ્યા શું કે આ કરતા પહેલા આપણને સ્થિતિમાનની વ્યાખ્યા પણ ખબર હોવી જરૂરી છે

તો હવે અહીંયા આગળ આપણે કાર્યની વાત કરવી પણ સૌથી પહેલા આપણે કામ કરીએ કોઈ ફિગર ડ્રો કરી નાખીએ કે અહીંયા ક્યુ વિદ્યુત ભાર છે એનું ક્ષેત્ર એની સરાઉન્ડમાં હશે અનંત અનંત અંતરેથી ક્યાંથી બેટા અંતરેથી આપણે ક્ષેત્રમાંના કોઈ બિંદુ જે ક્યુ વિદ્યુત ભારથી આર અંતરે છે જે ક્યુ વિદ્યુત ભારથી કેટલા અંતરે છે બેટા આર અંતરે છે ત્યાં અનંત અંતરેથી લાવવું છે અનંત અંતરેથી ત્યાંના બિંદુ સુધી આપણે લાવવું છે તો એના માટે જે કાર્ય કરવું પડે પણ કાર્ય કેવું એકમ ધન વિદ્યુત આપણે આ ફિગર ડ્રો કરીએ છીએ તો ફિગરનું એક્સપ્લેનેશન આવશે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઉદ્ગમ બિંદુ પાસે કોઈ કેપિટલ ક્યુ વિદ્યુત ભાર રાખેલો છે ઉદ્ગમ બિંદુ પાસે શું કર્યું બેટા કોઈ કેપિટલ ક્યુ વિદ્યુત ભાર રાખેલો છે રાઈટ અને તેનું સાન સદિશ આર ધરાવતા બિંદુ પી છે તેનાથી સાન સદિશ આર ધરાવતા બિંદુ પી પાસે છે તો આ બિંદુને આપણે નામ આપી દીધું બિંદુ જોજો ફિગર સાથે થિયરી કઈ રીતે બને છે જોજો બહુ જબરજસ્ત છે સૌથી પેલા શું કર્યું ઉદ્ગમ બિંદુ પર અહીંયા શું રાખ્યું બેટા ઉદ્ગમ બિંદુ પર તો કોઈ વિદ્યુતભાર ને ઉદગમ બિંદુ પર રાખ્યું તો શું રાખવાનું કોઈ ઉદ્ગમ બિંદુ પર ક્યુ વિદ્યુત ભાર રહેલો છે તેનાથી આર અંતરે રહેલા પી બિંદુ પાસે સ્થિતિમાન શોધવું છે આવડ લખો તો પણ ચાલે તો તેના માટે અનંત અંતરેથી એકમ એકમ ધન ધન એટલે એટલે કે કે એક એક શું બેટા છે ધારો પરીક્ષક અનંત અંતરેથી અપાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં ગતિ હવે અપાકર્ષણ બળ કેમ તો કે ભાઈ ક્યુ વિદ્યુત બળ પણ શું છે ધન છે અને અનંત અંતરેથી લાવીએ છીએ શું છે બેટા એકમ વિદ્યુત બળ એટલે એકમ એટલે શું એક કુલમ વિદ્યુત બાર

કયું બળ અનુભવે ધન વિદ્યુત ભાર અને ધન વિદ્યુત બાર અપાકર્ષી બળ અનુભવે કયું બળ અનુભવે બેટા અપાકર્ષી બળ અનુભવે અને જ્યારે ધન ધન વિદ્યુત ભાર અપાકર્ષી બળ અનુભવે છે ત્યારે થશે શું ધન ધન વિદ્યુત ભાર જ્યારે અપાકર્ષી બળ અનુભવે ત્યારે થશે શું એ અનંત અંદયથી આપણે ત્યાં લાવી રહ્યા છીએ ચલો હવે કોની વિરુદ્ધ દિશામાંથી અપાકર્ષણ વિરુદ્ધ દિશામાં કાર્ય ધન છે કાર્ય ધન છે મતલબ કે ક્યાં ચાતે હો સમજાવું હવે જો બે ધન વિદ્યુત પર વચ્ચે અપાકર્ષ લાગે એટલે આ ધન વિદ્યુત પર પહેલા નામ ફેંકશે

રાઈટ તો અહીંયા કાર્ય બાહ્ય બળ વડે જે કરવું પડે છે કેવું છે ધન છે તો બાહ્ય બળ વડે કરવું પડતું કાર્ય શું છે બેટા ધન છે છે હા જે આકૃતિમાં એક બતાવ્યું આ સ્ટેટમેન્ટ ના લખો તો પણ ચાલે આ સ્ટેટમેન્ટ ના લખો તો પણ ચાલે બટ લખેલું છે એનસીઆરટી પ્રમાણે તો એ પ્રમાણે મેં તમને કીધું રાઈટ હવે આ માર્ગ પર તમે સૌથી પહેલા એક વસ્તુ જબરજસ્ત વિચારો કે અહીંયા વન કુલમ વિદ્યુત ભાર અહિયાં ક્યુ વિદ્યુત ભાર તો તેમની વચ્ચે અચ્છા ચલો હવે અહીંયા આર છે અને અહીંયા આર ડેસ અંતર લઈ લ્યો સ્ટાર્ટિંગમાં આ અંતર કેટલું લઈ લ્યો લો જે અનંત બહુ જ દૂરના અંતરે છે એને ડેશ લઈ લ્યો અને નજીક લાવીશ ને તો ડેલ્ટા આર આવી જશે ડેલ્ટા આર જેટલું નજીક લાવ્યો કોઈ પણ સ્થાન પરથી પણ મને એમ કહ્યું કે આ જે અપાકર્ષી બળ છે એ સતત બદલાય છે કે અચળ છે જો આપણા સ્ટેટમેન્ટ લખવાના ના હોય પણ આપણે સમજવા પડે જયારે કોઈ થિયરીને ગોખવી છે ને તો હંમેશા સમજીને તૈયાર કરો ને તો ગોખવાની જરૂર ના પડે ઓકે આ સ્ટેપ પછી આપણે આવું લખવું પડશે પછી તો હવે જો સાંભળો કાર્યની વાત થઈ ગઈ કે ભાઈ કાર્ય એને કહેવાના તો કાર્ય માટે આપણે શું કરવું પડશે બળ વિચારવું પડશે કેમકે બળ ગુણ્યા સ્થાનાંતર શું છે કાર્ય છે બળ ગુણ્યા સ્થાનાંતર શું છે તો કે કાર્ય છે એટલે હવે આપણે આને શું વિચારવાનું થાય છે બેટા કાર્યના ફોર્મમાં લઈ જવા માટે

વિદ્યુત ભાર વિદ્યુત ભાર વચ્ચે જે બળ લાગે છે ને એ આંતરિક બળ કહેવાય વિદ્યુતીય બળ ખરેખર આંતરિક ગુણધર્મમાં આવે રાઈટ તો આ વિદ્યુતીય બળ આંતરિક ગુણધર્મ કહેવાય આવું લખવાનું નથી પણ મેં જે સ્ટેટમેન્ટ કીધું તો ખ્યાલ આવી ગયો છે કે કયું લખવાનું છે ને કયું લખવાનું નથી અને પોસિબલ હોય તો નોટ પેન લઈને બેસજો ને કઈ રીતે સ્ટેટમેન્ટ બનાવીને લખવા એ પણ જોડે જોડે લખતા જ હશો ને તો બેટા જોડે જોડે થિયોરી પણ તૈયાર થતી જ હશે આઈ હોપ સો કે તમારી બધાની બધી થિયરી તૈયાર થઈ જાય ચલો એના બાદ આપણે શું વિચારવાનું છે

આર ડેશ અંતરે ભૌતિક રાશિ સદીશ ભૌતિક રાશિ હોય તો આર ડેસને આર કેપ કહી દો યસ તો હવે આપણે વાત કરી લીધી છે બેટા બળની વાત કરી છે હા જ્યાં એકમ ધન વિદ્યુત મૂલ્ય એક એકમ છે એ આપણે જાણીએ છીએ

તો કે ભૈયા હવે જો ડેલ્ટા આર જેટલું સ્થાનાંતર થઈ ગયું હોય તો એફ ડેલ્ટા આર એફ ડોટ ડેલ્ટા ડેલ્ટા થઈ જાય કાર્ય કાર્યુણ્યા બળની દિશાનું સ્થાનાંતર બળ ગુણ્યા બળની દિશાનું સ્થાનાંતર રાઈટ ઓકે તો એફ ડેસ ઇક્વલ ટુ સ્થાનાંતર બળની વિરુદ્ધ દિશામાં છે રાઈટ આંતરિક બળની વિરુદ્ધ દિશામાં છે હવે આ ખરેખર બળ કયું લીધું આંતરિક બળ લીધું

આવા ડેલ્ટા આર તો કેટલા છે આવા રસ્તામાં હજારો ડેલ્ટા આર આવશે આવા નાના નાના ગેપ તો કેવા આવશે બેટા આવા ડેલ્ટા આર તો હજારો આવશે તો આવા હજારો ડેલ્ટા આર ને શેમાં ફેરવવાનું કુલ કાર્ય માટે સંકલનમાં ફેરવવાનું તો હવે આ કાર્યને સંકલનમાં ફેરવવાની વાત થઈ યસ એકમ ધન પરીક્ષા આ રીતે કુલ સમીકરણ અનંત અંતરેથી ક્યાં બિંદુ સુધી લાવવું છે બેટા આર બિંદુ સુધી લાવવું છે તો સંકલન કરવા માટે મળે

હવે આર ની માઇનસ બે ઘાત છે તો માઇનસ બે પ્લસ વન અપોન માઇનસ બે પ્લસ વન ફ્રોમ ઇન્ફિનિટી ક્યુ અહિયાં ટુ આર પોઈન્ટ આ માઇનસ વન અહીંયા બહાર લઈ જાઓ તો કે ક્યુ અને આરની માઇનસ એક ઘાત એટલે કે વન અપોન આર ફ્રોમ ઇન્ફિનિટી ટુ આર પોઈન્ટ રાઈટ ચાલો બચ્ચા ફટાફટ ફટાફટ પછી તો મસ્ત થઈ ગયું ને અપર લિમિટ લોઅર લિમિટ તો કાર્ય ડબલ્યુ બરાબર અનંત અનંતને શું કહેવાય શું કહેવાય બચ્ચા પાર્ટી જલ્દીથી જણાવો તો કે ભાઈ વન અપોન અનંતને કહેવાય બેટા જીરો તો કે ક્યુઅપોન આર આવી ગયું અને આ જ કાર્યને શું કહેવાય સ્થિતિમાન કહેવાય તો એનું એક સ્ટેટમેન્ટ હશે ચલો જોઈએ

પણ સૌથી પહેલા અનંત અંતરેથી આપણે પી બિંદુ સુધી કોઈ એકમ ધન વિદ્યુત બને લાવો છે તો એના માટે મેં વચ્ચે કોઈ બિંદુ પર વચ્ચે કોઈ બિંદુ પાસે બળ શોધવાનું વિચાર્યું તો વચ્ચે કોઈ બિંદુ પાસે ડેલ્ટા આર જેટલું સ્થાનાંતર કરાયું ડેલ્ટા આર જેટલું સ્થાનાંતર બળની વિરુદ્ધ દિશામાં તો બળ એફ ઇક્વલ ટુ માઇનસ કે ક્યુ વન ક્યુ ટુ આર હતું સ્ક્વેર આર સ્ક્વેર અને ક્યુ શું છે બેટા ક્યુ વન કેપિટલ ક્યુ અને ક્યુ એટલે વન કુલમ મૂલ્ય હોય એવો આ વિદ્યુત કરાયું રાઈટ ધારો કે પરીક્ષણ વિદ્યુત કાર્યની ડેફિનેટ પહેલાં બળની વાત પછી કાર્યની વાત કરી અને કાર્યની વાત કર્યા બાદ સંકલન કર્યું રાઈટ અને સંકલનને જ્યારે ડિસ્ક્રાઈબ કરવામાં આવ્યું અહીંયા મેં થોડું વધારે લાંબુ વ્યવસ્થિત લખેલું છે એ પણ તમે જો યાદ ના રે અહીંયાથી આ પોઈન્ટ છે તો એના માટે મેં તમને બે પોઈન્ટ અહીંયા આગળ લખીને આપ્યા છે કે ભાઈ આ સંકલન ક્યાંથી આવ્યું રાઈટ અને લાસ્ટમાં શું હતું વ્યાખ્યા મુજબ અહીંયા શું હતું હતું લાસ્ટમાં શું બેટા જો લાસ્ટ મુજબ સ્થિતિમાનની વ્યાખ્યા મુજબ વી ઇક્વલ ટુ ડબલ્યુ બાય ક્યુ હવે ક્યુ શું છે વન કુલમ તો દેટ ઇક્વલ ટુ તો શું આવી ગયું બેટા વી કે ક્યુ અપોન આર

છોકરાઓને સમજવામાં વેરી પ્રોબ્લેમેટિક છે વેરી પ્રોબ્લેમેટિક છે એના માટે મેં આજે એક સોલ્યુશન જે બેઝિકલી મેં ઓલ્ડ બુકમાંથી અથવા ડીસી પાંડેની થિયોમાંથી લીધેલી છે બટ શું એ વેલિડ ખરી શું એ વેલિડ ખરી તો ડેફિનેટલી યસ વેલિડ છે આ વખતનું જે પેપર ચેકિંગ હતું એમાં આ થિયરીમાં બહુ સ્પષ્ટ લખ્યું હતું કે આની સિવાય જો બીજી કોઈ થિયરી વેલિડ થિયરીથી પ્રૂફ આપવામાં આવી હોય પૂરા માર્ક્સ આપવા આવું પણ લખવામાં આવેલું ઇઝીલી સમજી શકો જોઈએ રાઇટ હવે આઈ નો ધેટ કે તમે લોકો ખરેખર આ ડિફિકલ્ટ સ્ટેટમેન્ટને યાદ રાખવું અઘરું પડે છે તો એના માટે મેં ઇઝી સ્ટેટમેન્ટ જે બનાવ્યું છે હવે તમે જોજો ઓકે વિદ્યુત ડાયપોલના લીધે તો સૌથી પહેલા તો વિદ્યુત ડાયપોલ ડ્રો કરો સૌથી પહેલા તો તમે શું કરો બેટા વિદ્યુત ડાયપોલ ડ્રો કરો હવે ડાયપોલ ડ્રો કરવા માટે શું કરવું પડે તો કે એક બેટાઋણ વિદ્યુત ભાર લેવો પડે એક બેટા ધન વિદ્યુત ભાર લેવો પડે હવે ડાયપોલની મધ્ય રેખા વિચારો ડાયપોલની મધ્ય રેખા વિચારો રાઈટ હવે આજે ડાયપોલની મધ્ય રેખા છે રાઈટ ત્યાંથી કોઈ બિંદુ પી વિચારો પી ક્યાં વિચારશું બેટા આપણે અહીંયા વિચારી લઈએ ચલો મુન્ડા કોઈ પ્રોબ્લેમ નથી અહીંયા આગળ પી બિંદુ વિચારો અહીંયા આગળ પી બિંદુ વિચારો ચલો હવે આ અંતને ધારો કે આ અંતને આપણે લઈ રહ્યા છે આર પ્લસ શું લઈ રહ્યા છે આર પ્લસ કેમ તો કે ધન વિદ્યુત ભાર થી જે અંતર છે ને આર પ્લસ લીધું ત્યારબાદ આપણે લઈ રહ્યા છીએ આર માઇનસ ઋણ વિદ્યુત ભાર થી જે અંતર છે ને શું કીધું બેટા આર માઇનસ લીધું શું લીધું બેટા આર માઇનસ અને બેટા જે મધ્ય બિંદુ છે એનાથી જે અંતર વિચાર્યું એ લગભગ વિચાર્યું આર લગભગ શું વિચાર્યું બેટા આર વિચાર્યું આર રાઈટ ચાલો બચ્ચા હવે કુછ નયા શીખા રહા હું अब कुछ नया सीखने वाले हो आप लोग याद रखना अब कुछ बढ़िया वाली चीज़ सीख रहे हो अब जब सीख रहे हो ना तो सीख ही लो अच्छे से फ़ायदे में रहोगे બેટા આ આર પ્લસ લઈ લીધું અહીંયા આગળ બેટા તો અહીંયા આગળ લંબ ડ્રો કરીએ હવે લંબ ડ્રો કરવાથી ફાયદો શું થાય ને પહેલા શું બે વિદ્યુત વચ્ચેનું અંતર કેટલું હોય તો કે ટુ એ હોય બે વિદ્યુત વચ્ચેનું અંતર શું હોય ટુ હોય તમને ખબર છે ફિગરને જેટલી વ્યવસ્થિત રીતે સમજી શકાય ને એટલા ક્વેશ્ચન્સ આસાન થતા જતા હોય છે તો આ અંતર છે બેટા 2a રાઈટ હવે બેટા જો અહીંયા થીટા ખૂણો હોય ને અહીંયા થીટા ખૂણો હોય ને બેટા અહીંયા થીટા ખૂણો તો આ ખૂણો પણ એપ્રોક્સિમેટલી થીટા જ બને રાઈટ એપ્રોક્સિમેટલી થીટા જ બને ક્લિયર રાખજો ચલો અહીંયા 90 એંગલ બની રહ્યો છે અહીંયા 90 એંગલ બની રહ્યો છે બોલો હા કે ના

ત્યારબાદ ઋણ વિદ્યુત ભારના કારણે સ્ટેટમેન્ટ લખવાના તો સૌથી પહેલા આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે વિજાતીય બે સમાન મૂલ્યના વિજાતીય વિદ્યુત ભારો વચ્ચે

આવેલા બિંદુ પર સ્થિતિમાન શોધવું છે શોધવું છે છે બેટા તો ફિગર સૌથી પેલા શું કર્યું આ આડી ફિગર છે મેં ઊભી ફિગર ડ્રો કરી છે બંને સેમ જ છે બંને સેમ જ છે જો તમને અલગ લાગતી હોય તો આ સેમ ફિગરને હું થોડીસી સી બદલાઈ નાખું બેટા ચાલો ઉપર બતાવ્યું છે મેં નીચે પણ માઇનસ ક્યુ થી આર માઇનસ આર વન અને આર ટુ કીધું છે કંઈ વાંધો નહીં આર માઇનસ ને આર પ્લસ ની બદલા આર વન માઇનસ પણ કહી શકાય રાઈટ ચલો एनसीईआरटी प्रमाणित फिगर ड्रॉ करिए एनसीईआरटी प्रमाणित कर दीजिए बहुत सिंपल फिगर है बेटा माइनस की विद्युत बार प्लस की विद्युत बार पी बिंदु એપ્રોક્સ લંબ ડ્રો કરવામાં આવશે અહીંયા પણ થીટા ખૂણો તો આ બંને લગભગ લગભગ સમાન અહીંયા આર ટુ કીધું આખે આખું આખે આખું આર કીધું તો આટલું અંતર શું બની જાય આ જ્યારે લંબ ડ્રો કરવામાં આવે આજે એક્સ્ટ્રા છે હવે આ ફિગરમાં એક્સ્ટ્રા છે આજે લંબ ડ્રો કરવામાં આવ્યો આજે લંબ ડ્રો કરવામાં આવ્યો તો આ અંતર શું જો આટલું આર તો આ પણ આર થાય તો આ શું થાય બેટા આર ટુ માઇનસ આર થઈ જાય

માઈનસ ના કારણે શું છે બેટા આર ટુ અને વી ટુ બરાબર કે ક્યુ અપોન આર ટુ લખવાનું થાય અને એ પણ માઇનસ એ પણ શું થાય બેટા માઇનસ લખવાનું થાય હવે છે ને બેટા એક જબરજસ્ત વસ્તુ શીખવાડવાનું છું

સ્થિતિમાનમાં બેટા યાદ રાખજો સીધો સરવાળો થાય દિશા દિશાબિશા વિચારવાની હોય નહીં કેમ કે ભૌતિક રાશિ છે સરવાળો થાય તો લસા આર વન અપોન આર ટુ ઇન્ટુ આર વન રાઈટ હવે એક મસ્ત વસ્તુ બને છે આકૃતિ પરથી સ્પષ્ટ છે કે આકૃતિ પરથી સ્પષ્ટ છે કે જો થી નાનો હોય તો જો થી બહુ જ મોટો ના હોય તો આકૃતિ પરથી કહી શકાય કે આકૃતિ પરથી કહી શકાય કે શું કહી શકાય ચાલો હવે અહીંયા હું લખીને બતાવું છું અહીંયા થીટા છે થી અરે બચ્ચા ક્યાં અહીંયા થીટા છે બેટા થીટા જો આ થીટા હોય કયું બેટા અહીંયા પણ થી મેં એનસીઆરટી કરતા સ્લાઇડલી ફિગરને વેરી લાવ્યો છું માઇનસ ક્યુ થી પ્લસ ક્યુ આની બદલે અહીંયા પણ થીટા અને એપ્રોક્સ આ પણ તો હવે બેટા આકૃતિ પરથી તમારે અહીં આગળ વિચારવાનું કે કોસ સીટા બરાબર શું લખાય તો જો કર્ણ છે ને આ કર્ણ છે ટુ એ કોણ છે ટુ એ કર્ણ છે અચ્છા અહીંયા થીટા ને તો અહીંયા થીટા સોરી અહીંયા થીટા એનસીઆરટી પ્રમાણે અહીંયા થીટા લગભગ લગભગ બને છે ને તો અહીંયા થીટા

તો બંને વચ્ચેનો ખૂણો કેટલો બનેલો છે બેટા થીટા બનેલો છે તો અહીંયા શું કહેવાય સદિશ આર અપોન એનું મૂલ્ય તો વી બરાબર બીજું શું લખી શકાય તો કે ભાઈ વી બરાબર કે સદીશ પી ડોટ સદીશ આર અપોન આર પણ લખી શકાય અને સ્પેશિયલ કેસ આપી દેવાનો કે ભાઈ થીટા જ્યારે વિષુવૃત્ત પર હોય તો વિષુવૃત્ત પર cos 90 શું થાય 0 થઈ જાય તો વિષુવૃત્ત પર દરેક બિંદુએ સ્થિતિમાન કેવું હોય શૂન્ય હોય ચાલો બચ્ચા આ લખ્યું પછી આ p cos થીટા અથવા r r મુકતા અને વિષુવૃત્ત પર થીટા 90 હોય અને અક્ષ પર થીટા 0 હોય તો એના સ્થિતિમાનનું સમીકરણ છે અહીંયા એક સ્ટેટમેન્ટ છે આને પણ યાદ રાખવાનું કે બિંદુત વિદ્યુતભાર માટે તો વી ચલે છે વન અપોન આર છે પણ ડાયપોલ માટે વિદ્યુત સ્થિતિમાં વી ચલે છે વનઅપોન આર સ્કવેર વડે આપી શકાય છે કોના વડે આપી વન અપોન આર સ્કવેર વડે આપી શકાય છે અને આ સમીકરણમાં અનુચુંબકે ડાયપોલને સારી રીતે લાગુ પડે છે કારણ કે અનુચુંબકે ડાયપોલની લંબાઈ ટુ એ ઘણી નાની છે ક્લિયર છે બેટા અહીંયા સુધી હેરા તો ચલો ફટાફટ ફટાફટ મને કહ્યું કે તમે કઈ કઈ થિયરી ભણી કેવી રીતે ભણી ચલો ફટાફટ ફટાફટ યાદ કરો ચલો જુઓ ફટાફટ ચલો તો હવે નેક્સ્ટ ક્વેશ્ચન વિચારીએ કે નિયમિત વિદ્યુત ભારિત ગોલીય કવચ માટે સ્થિતિમાન વિરુદ્ધ અંતર આરનો આલેખ દોરો ભાઈ આ નિયમિત વિદ્યુત ભારિત ગોળો છે પણ કેવો ગોળો છે બેટા ગોલીય કવચ છે શું લખ્યું છે બેટા ગોલીય કવચ હવે જો આ ગોલીય કવચ હોય બેટા શું હોય બેટા ગોલીય કવચ તો બેટા મને એમ કહ્યું કે આ જે કવચ છે એની અંદર વિદ્યુત ક્ષેત્ર શું હોય તો કવચની અંદર વિદ્યુત ક્ષેત્ર બેટા શૂન્ય હોય શું હોય બેટા શૂન્ય હોય અને વિદ્યુત સ્થિતિમાન અચળ હોય તો કવચની અંદર કવચની અંદર સ્થિતિમાન હા અંદર સ્થિતિમાન સમાન એન્ડ તે કેટલું હોય તો કે સપાટી જેટલું હોય એટલે કે v બરાબર k q upon capital r જેટલું હોય ધારો કે ગોળાની ત્રિજ્યા કેપિટલ r છે ધારો કે ગોળાની ત્રિજ્યા કેપિટલ r છે તો અંદરના દરેક બિંદુ એ સ્થિતિમાન કેવું હોય સમાન હોય રાઈટ તો જો હું v વિરુદ્ધ r નો આલેખ બનાવવાનો જ વિચારું છું રાઈટ તો આને કેવી રીતે બનાવવાનો થશે બેટા સૌથી પહેલા જ્યાં સુધી અંતર r બરાબર કેપિટલ r ના થાય

કેન્દ્ર પર કેન્દ્રિત હોય કેન્દ્ર પર કેન્દ્રિત હોય એટલે કે વી બરાબર કે વી ચલે છે વનઅપોનઆર તો વી ચલે છે વનઅપોનાર નો આલેખ કયો હોય તો આવો હોય તો બહારના વિસ્તારમાં વી ચલે છે વનઅોનાર બહારના વિસ્તારમાં વી ચલે છે વનઅોનાર રાઈટ ચલો ખબર પડી આ રીતે આલેખ બનાવવો પડશે ક્લિયર છે બેટા કઈ રીતે આલેખ બનાવવાનો થાય અહીંયા વી ચલે છે વન અપોન આર વી બરાબર તો આ રીતનો આલેખ વી વિરુદ્ધ આરનો બને છે વી વિરુદ્ધ આર નો બની જાય છે ચલો ઇતના ક્લિયર અહીંયા સુધી ક્લિયર તો ચલો હવે આને એકચુઅલમાં તમારે સીધે તો આલેખ ડ્રો કરવાનો છે એટલે આ બધું લખવાની જરૂર નથી પણ આ બધું ક્યાંથી આવ્યું એ સમજાવવા માટે મેં લખ્યું છે તમારે તો અહીંયા સીધે સીધો શું લખવાનું છે આલેખ લખવાનો છે કવચની અંદર કવચની બહાર તો આ રીતે તમારે આલેખ બતાવવાનો થાય છે રાઈટ આ આલેખ થિયરી કરતાં પણ વધારે માં પૂછાય એવી પ્રોબેબિલિટીમાં આવતો હોય છે રાઈટ અંદરના દરેક બિંદુએ સ્થિતિમાન કેવું છે સમાન અને બહાર વી ચલે છે વન r આર મુજબ બદલાય છે ચાલો હવે છે બેટા અમુક દાખલાઓ લઈ લઈએ રાઈટ તો કયા કયા દાખલાઓ છે સૌથી પહેલા છે પાંચ કુલમ પાંચ ગુણ્યા દસ માઇનસ આઠ કુલમ અને માઇનસ ત્રણ ગુણ્યા દસ માઇનસ આઠ કુલમ બે વિદ્યુતમાં શૂન્ય હશે યાદ રાખજો પહેલી વસ્તુ પાંચ ગુણ્યા દસ માઇનસ આઠ અને માઇનસ ત્રણ ગુણ્યા માઇનસ આઠ ધારો કે આ સોળ સેન્ટીમીટર છે આપેલું જ છે રાઈટ તો ધારો કે પાંચ માઇક્રોકો પાંચ થી એક્સ અંતરે સ્થિતિમાન શૂન્ય થાય તો અહીંયા પહેલી સ્થિતિમાં કેટલું થાય બેટા સોળ માઇનસમાન શૂન્ય થાય ધારો કે પાંચ ગુણ્યા દસ થી માઇનસ આઠથી એક્સ અંતરે સ્થિતિમાન શૂન્ય થાય છે રાઈટ તો તેમને જોડતી મધ્ય મધ્યમાં કોઈ જગ્યાએ સ્થિતિમાન ધારો કે શૂન્ય થાય છે જો બેટા યાદ રાખજો સ્થિતિમાન છે ને એ બે જગ્યાએ શૂન્ય થાય જ્યારે વિદ્યુત ક્ષેત્ર છે ને એ માત્ર એક જગ્યાએ શૂન્ય થાય સ્થિતિમાન કેટલી જગ્યાએ શૂન્ય થાય બેટા બે જગ્યાએ શૂન્ય થાય જ્યારે વિદ્યુત સ્થિતિમાન છે બે જગ્યાએ શૂન્ય થાય જ્યારે ક્ષેત્ર માત્ર એક જગ્યાએ શૂન્ય થાય રાઈટ તો અહીંયા સ્થિતિમાન ધારો કે પાંચ થી એક્સ અંતરે થાય તો આ બિંદુને આપણે પી કહી દઈએ તો પી માટે વિચારવાનું પી માટે બિંદુ પી માટે વિચારવાનું કે ધારો કે તેમને જોડતી રેખામાં તો વી બરાબર વી વન પ્લસ વી ટુ બે વિદ્યુત બના કારણે બરાબર ઝીરો તો આ કેટલો લખાય વી વન કે क्यू वन आने क्यू वन कही दिए कही दिए बेटा क्यू वन आने कही कहीद क्यू टू के क्यू वन अपॉन एक्स के क्यू टू अपॉन सिक्स माइनस एक्स बराबर जीरो तो के कॉमन निकली उड़ी जैसे तो के वन अपॉन एक्स क्यू अपॉन एक्स सॉरी के उड़ी गए के कॉमन निकले उड़ी क्यू वन शू पांच गुणिया दस मईनस आठ

દસ સેન્ટીમીટર અંતરે દસ આઠ કુલમ વાળા વિદ્યુત ભાર તરફ જતા તરફ જતા બિંદુએ સ્થિતિમાન શૂન્ય છે શૂન્ય છે આ તો તમારો કેસ વન થયો આ તો તમારો શું થયો બેટા કેસ વન કેસ ટુ શું છે તો બેટા તમારી બે બે કે ધારો કે આ જ વિદ્યુત ભાર છે કેટલા અંતરે છે બેટા તો કે પાંચ ગુણ્યા દસ થી માઇનસ આઠ અને માઇનસ ત્રણ ગુણ્યા દસ થી માઇનસ આઠ અંતરે તો બેટા અહીંયાથી જાઓ આ બાજુ

પાંચ ગુણ્યા દસ ની માઇનસ આઠ એક્સ શોધવાનો છે એક્સ ડેસ લઈ લો બેટામાં એક્સ ડેસ લઈ લઈએ ચલો એ લઈ લઈએ બે સ્થાન છે ને તો અહીંયા એક્સ ડેસ લઈ લો અને આ સોળ સેન્ટીમીટર

અને આ જ ક્વેશ વિચારો ત્રણ ગુણ્યા દસ થી માઇનસ આઠથી વિચારો તો જો આ ક્વેશ્ચન અહીંયા એક્સ છે તો આ કેટલું થયું બેટા આઠ તો આ કેટલું થઈ જાય બેટા સોળ માઇનસ દસ છ સેન્ટીમીટર થાય હે ને આ અંતર કેટલું થઈ જાય બેટા છ સેન્ટીમીટર અને એવી જ રીતે જો આંતર વિચારવામાં આવે તો ચોવીસ ચાલો હવે આને બોર્ડ થી દ્રષ્ટિએ લખવું હોય તો કઈ રીતે ધારો કે પી બિંદુ પાસે શૂન્ય થાય છે તો પી બિંદુ સ્થિતિમાં શૂન્ય રાઈટ અને અહીંયા આગળ જોવા જાવ તો એક્સ બરાબર વન મીટર એટલે કે દસ સેન્ટીમીટર હે ને પોઈન્ટ વન મીટર ઓકે અને માઇનસ ત્રણ થી શું છે છ સેન્ટીમીટર બે આન્સર લખ્યા છે એક્ઝેક્ટલી બીજું સ્થાન છે અને બીજા સ્થાનમાં કેવી રીતે લખ્યું છે બેટા સેમ વસ્તુ આવી અહીંયા સેન્ટીમીટરમાં મેં રાખ્યું છે અહીંયા આગળ આ લોકોએ મીટરમાં આન્સર આવ્યો છે કોઈ વાંધો નથી ચાલીસ સેન્ટીમીટર અને દસ સેન્ટીમીટર રાઈટ તો ચલો આ રીતે તમારા બે આન્સર બની જાય છે ત્રણ થી પણ બનાવાય પાંચ થી પણ બનાવાય એક ક્વેશ્ચન છે નિયમિત ષટકોણ છે એના દરેક બિંદુએ વિદ્યુત ભાર છે તો કુલ સ્થિતિમાન ગણો ષટકોણ

ક્યાં આગળ બેટા કેન્દ્ર પર ક્યાં આગળ બેટા કેન્દ્ર પરિણામી સ્થિતિમાં બધા જ કેવા છે તો કે સમાન મૂલ્યના છે કેટલા છે બેટા કે ક્યુઅપોન એ જેટલા તો વી વન બરાબર હા આ બંને બધા જ મૂલ્ય કેવા છે સરખા છે

મોટી વસ્તુ નથી હવે એક સરસ મજાનો ક્વેશ્ચન છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ એ બી ચોરસના ચાર ગોઠવેલા છે તો એ ગોઠવણી આ ગોઠવણીમાં પ્રાપ્ત કરવા માટે જરૂરી કાર્ય હવે આ ગોઠવણી પ્રાપ્ત કરવી હોય તો શું કરવું પડે તો આ ગોઠવણી પ્રાપ્ત કરવા માટે તંત્રનું સ્થિતિમાન શોધવું પડે હે આ ગોઠવણી પ્રાપ્ત કરવા માટે જરૂરી કાર્ય

અને પછી બીજો ક્વેશ્ચન છે ઓકે તો સૌથી પહેલો ક્વેશ્ચન શું છે જરૂરી કાર્ય છે હવે આને બે રીતે લખી શકાય એક તો બધા છૂટા છૂટા હતા એક તો બધા અલગ અલગ દૂર દૂર અંતરે છે ધારો કે બધા વિદ્યુત ભારો એકબીજા સાથે ગોઠવાયેલા નથી ચાલો તો પહેલો કેસ આવો છે કિસ્સો વન આવો છે ફિગર વન આવી છે ચલો ફિગર વન ને પહેલા પાછળથી જ કરીએ હમ તો પહેલા કિસ્સામાં શું છે ચાર વિદ્યુત ભારો છે પ્લસ ક્યુ માઇનસ બધા દૂર દૂર અનંત અંતરે રહેલા છે તો પ્રારંભિક સ્થિતિ ઉર્જા શું થઈ કાર્ય શોધું છે કાર્ય શું હોય બેટા કાર્ય એટલે સ્થિતિ ઉર્જાનો ફેરફાર ધારો કે પ્રારંભમાં ધારો કે પ્રારંભમાં બધા વિદ્યુત બારો દૂર દૂર ગોઠવાયેલા છે અને જો બધા વિદ્યુત દૂર દૂર ગોઠવાયેલા હોય તો પ્રારંભિક સ્થિતિ ઉર્જા શું થાય તો પ્રારંભિક સ્થિતિ ઉર્જા શું થાય બરાબર ઝીરો થઈ જાય હવે આ તંત્રની સ્થિતિ ઉર્જા શોધીએ હવે આ તંત્રની સ્થિતિ ઉર્જા હવે આ તંત્રની સ્થિતિ ઉર્જા ધારો કે આ એ અંતર છે તો આ વિકર્ણ અંતર કેટલું થાય કોઈ મને કહેશે ચાલો કમેન્ટ બોક્સમાં ફટાફટ જણાવો કે આ વિકર્ણનું અંતર કેટલું થાય ફટાફટ વિચારો આ વિકર્ણનો અંતર શું થાય વિકર્ણનો અંતર થઈ જાય બેટા √2a કોની મદદથી પાયથાગોરસની મદદથી a b c d a b શું છે બેટા a b અચ્છા બાજુની અંતર d આપ્યું છે તો અહીંયા d લઈ લઈએ બેટા કોઈ વાંધો નથી ચાલો હવે તંત્રની સ્થિતિ હોય જો u કેટલી હોય તો u ab હોય વત્તા u ac હશે વત્તા 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 યુ 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 એડી હશે 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 બીસી બીડી અને સીડી એટલે કે દરેક વિદ્યુત ભારો એકબીજા સાથે શું ધરાવે છે તો બીજા આ બંને વચ્ચે સ્થિતિ ઉર્જા હશે હશે પહેલા અને સી વચ્ચે વાળા પર હશે હશે પહેલા અને ડી વાળા પર હશે હશે રાઈટ એ રીતે બીજું ને પહેલા હું તો આવી ગયું બીજાને ત્રીજા વચ્ચે બીજા ને ચોથા વચ્ચે હશે તો એ ત્રીજું અને ચોથા વચ્ચે એટલા કપલ વિચારવા ચાલો હવે છે આ બંને માટે વિચારો કે ક્યુ માઇનસ ક્યુ ડી આ પણ એ જ છે ને આ પણ એ જ છે તો કે ક્યુ બે વખત હજી એક વખત આવશે કે ક્યુ માઇનસ ક્યુ ડી વધુ માઇનસ ક્યુ અપોન ડી માઇનસ ક્યુ માઇનસ ક્યુ અપોન રૂટ ટુ ડી તો તંત્રની નવી સ્થિતિ ઊર્જા એટલે કે ફાઈનલ સ્થિતિ ઉર્જા કેટલી થઈ અંતિમ સ્થિતિ ઊર્જા કેટલી થઈ તો અંતિમ સ્થિતિ ઊર્જા થઈ ફોર ટાઈમ

છે તો કુલ કાર્ય યુ ફાઇનલ માઇનસ પણ ની ને બેટા કે માઇનસ ફોર પ્લસ રૂટ ટુ બસ આ એ જ લખ્યું છે બેટા ઓકે માઇનસ ઝીરો માઇનસ ઝીરો લખવાની જરૂર નથી આની સિવાય

કેન્દ્ર પર ક્યુ ઝીરો વિદ્યુત માટે જરૂરી કાર્ય રાઈટ ચલો જ્યારે ક્યુ ઝીરો અનંત અંતરે હોય ક્યુ ઝીરો જ્યારે અનંત અંતરે હોય અથવા દૂરના અંતરે હોય ત્યારે સ્થિતિ ઉર્જા કેટલી હોય ત્યારે તેની સ્થિતિ ઉર્જા બરાબર શું હોય બેટા ઝીરો હવે માત્ર ક્યુ ઝીરો વિદ્યુત ભારની માત્ર ક્યુ ઝીરો વિદ્યુત ભાર કોની તંત્રની નહી હવે માત્ર ક્યુ ઝીરો વિદ્યુત ભાર છે તંત્ર નથી હવે માત્ર ક્યુઝી વિદ્યુત બની છે તો માત્ર ક્યુઝી વિદ્યુત પર કેન્દ્ર પર હોય ત્યારે સ્થિતિ ઉર્જા કેન્દ્ર પર હોય ત્યારે સ્થિતિ ઉર્જા ચોરસ ડ્રો કહીએ

તો આ અંતર પણ આર જ થવાનું તો 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 આ આ આ અંતર 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 પણ પણ જ જ થવાનું થવાનું બધા કેટલા છે છે બેટા હવે ક્યુઝીરો જે કેન્દ્ર પર છે તેની સ્થિતિ ઊર્જા યુ ઓફ ક્યુઝીરો દેટ ઇક્વલ ટુ હવે આ બધા જોડે સ્થિતિ ઊર્જા ધરાવે આ ક્યુઝીરો કોના કારણે છે આના કારણે પણ છે આના કારણે પણ સ્થિતિ ઉર્જા આના કારણે પણ અને આના કારણે પણ

પ્લસ ક્યુરોની બંને સ્થિતિ ઉર્જા તો જીરો છે તો અંતિમ સ્થિતિ ઉર્જા પણ જીરો પ્રારંભિક સ્થિતિ ઊર્જા પણ જીરો તો સ્થિતિ ઊર્જાનો ફેરફાર કાર્ય બરાબર તો શું છે યુ ફાઈનલ માઇનસ યુ ઇનિશિયલ

અને સુવાહક ગોળો લાઈક ગોલીય કવચ ગોલીય કવચ રાઈટ જો ગોલીય કવચ જ હોય તો ગોળાની અંદર અને તરત જ બહાર પહેલું અને બીજું બંનેમાં આન્સર સેમ આવે કેમ કે ગોળાની અંદર અને તરત બહાર એટલે સપાટી પર ગોળાની અંદર અને તરત બહાર એટલે સપાટી પર એટલે એ એન્ડ બી સમાન સ્થિતિમાન હોય ગોળાની અંદર સમાન હોય તો વી બરાબર શું આવી જશે કે ક્યુઅપોન આર જ્યાં આર થ્રી જ્યાં કે એટલે નાઇન ઇન્ટુ ટેન ક્યુ કેટલો છે એક પોઈન્ટ છ માઇનસ સાત અને ભાગ્યા આર કેટલો છે બાર સેન્ટીમીટર તો સેન્ટી એટલે ચાલો આનો આન્સર મળી જશે યસ આનો આન્સર પણ તમારે લાવવાનો છે અને ત્યારબાદ કેન્દ્રથી અઢાર સેન્ટીમીટર દૂર એટલે કે સી તો સી શું છે કેન્દ્રથી અઢાર સેન્ટીમીટર દૂર અને કેન્દ્રથી અઢાર સેન્ટીમીટર દૂર વી શું હોય બેટા તો કે કે આર હોય તો નાઇન ઇન્ટુ ટેન ડેસ ટુ નાઇન બે ગુણ્યા દસ થી માઇનસ કેટલી હતી બેટા સાત અને ચાલો કેલ્ક્યુલેશન કરો અને જવાબ લાવો તો જવાબ જોતા મળી જાય અને આનો પણ આન્સર તમે કેલ્ક્યુલેશન કરીને લાવી શકો બેટા કેવી રીતે લાવશો ચાલો નવ અને બાર તો અહીંયા ચાર અને ત્રણ અને અહીંયા એક પોઈન્ટ છ અને ચાર જાય તો પોઈન્ટ ચાર ચાર તેરી બાર એક માઇનસ બે ઉપર જાય હે માઇનસ બે ઉપર જાય તો માઇનસ બે ઉપર જાય તો અહીંયા દસ થી પાંચ કેવી રીતે આવી એક પોઈન્ટ બે એક પોઈન્ટ છ છે સોળ નથી હા બેટા દસ બાર સેન્ટીમીટર વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે અહીંયા શું લખ્યું છે આવી ભૂલ આ ચેપ્ટરમાં થઈ જાય વિદ્યુત ક્ષેત્ર છે કે વિદ્યુત સ્થિતિમાન છે જો મેં જે ભૂલ કરીને એ ભૂલ તમારાથી પણ થઈ શકે રાઈટ તો એમાં તો આન્સર શું આવશે બેટા એમાં તો આન્સર શું આવશે ચલો ભૂલ ખબર પડી ચાલો ભૂલ કેટલા ખબર પડી ચલો વેરી ગુડ ભૂલ ખબર પડી અહીંયા આગળ મેં શું લખ્યું અહીંયા શું લખ્યું એકમાં થઈ તો શું આવશે ગોળાની અંદર ગોળાની અંદર સ્થિતિમાન નથી ક્ષેત્ર છે ગોળાની અંદર ક્ષેત્ર એ બરાબર જીરો હશે અને બહાર તરત જ બહાર હે ને તરત બહાર ક્ષેત્ર કેટલું હશે બેટા તરત 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 બહાર 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 લખ્યું 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 છે છે બેટા બેટા શું એટલે કે તમારો બી જે છે એની વાત થઈ આ તમારો એ છે આ તમારો બી છે અને વિદ્યુત વિદ્યુત સ્થિતિમાન છે તો ઈ આવશે અને અહીંયા આર સ્ક્વેર આવશે તો બેટા અહીંયા કેલ્ક્યુલેશન તમારે જાતે કરવાનું આવશે

કે બે વિદ્યુત ભારો અથવા બે પ્લેટો એકબીજાથી સમાંતર ગોઠવાયેલી હોય જેમાં એક પર તમારે ધન વિદ્યુત ભાર વિદ્યુત ભારિત થાય અને બીજા પર શું હોય બેટા ઋણ વિદ્યુત ભાર વિદ્યુત ભારિત થાય રાઈટ એક પર શું થાય બેટા ધન થાય તો બીજા પર શું થાય ઋણ વિદ્યુત ભાર વિદ્યુત ભારિત થાય રાઈટ તો આવી ટાઈપની પ્લેટ જ્યારે બે પ્લેટો એકબીજાને સમાંતર ગોઠવવામાં આવે અને વચ્ચે હવાનું માધ્યમ હોઈ શકે અથવા બીજું કોઈ માધ્યમ હોઈ શકે

ચલો વ્યાખ્યા પ્રમાણે જોઈએ એકબીજાથી થોડા અંતરે રહેલા બે મોટી સમાંતર પ્લેટ વાહક પ્લેટની રચનાને શું કહેવાય બેટા સમાંતર પ્લેટ કહે છે આવા બે વચ્ચે કોઈ માધ્યમ રાખવામાં આવે છે અવારીકે શૂન્ય અવકાશ લઈશું અહીંયા આગળ આપણા કેસમાં શું લઈએ છીએ શૂન્ય અવકાશ લઈએ ધારો કે પ્લેટ એક અને પ્લેટ બે છે તેમની વચ્ચેનો અંતર ડી છે તો અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શું હોય બેટા તો કે ધનથી ઋણ તરફ હોય ધનથી ઋણ તરફ વિદ્યુત ક્ષેત્ર જોવા મળે ધારો કે પ્લેટ નું ક્ષેત્રફળ એ છે ધારો કે બે પ્લેટ વચ્ચેનું અંતર ડી અને પ્લેટનું ક્ષેત્રફળ એ છે તો આ ફિગર ડ્રો કર્યા બાદ આ ફિગર ડ્રો કર્યા બાદ આપણે શું કરવાનું બેટા ફિગર ડ્રો કરી ફિગર ડ્રો કર્યા બાદ કેપેસિટ કોને કહેવાય તે લખ્યું ત્યારબાદ ધારો કે બે પ્લેટ વચ્ચેનું અંતર d एंड प्लेटो ना क्षेत्रफल a छे n प्लेट पर प्लेट पर पृष्ठ विद्युत बर्गंता कोना पर बेटा प्लेट पर पृष्ठ विद्युत बर्गंता प्लस सिग्मा एन माइनस सिग्मा छे

તો હવે બે પ્લેટ વચ્ચે બે પ્લેટ વચ્ચે નું સ્થિતિમાન સ્થિતિમાન શું વે ઇક્વલ ટુ એ ઇન્ટુ ડી હે ને હવે પ્લસ પ્લેટ વડે પ્લસ પ્લસમાં પ્લેટ વડે મધ્યમાં સ્થિતિમાન શું બેટા મધ્યમાં ક્ષેત્ર

એટલે કે સિગ્મા અપોન એપ્સાલો નોટ થાય પૃષ્ઠ વિદ્યુત બાર ઘનતા કેટલી છે પ્લેટની પૃષ્ઠ વિદ્યુત બાર ઘનતા વિદ્યુત બાર ઘનતા સિગ્મા ઇક્વલ ટુ ક્યુ બાય એ આ કિંમત સમીકરણમાં મૂકતા આગળના સમીકરણમાં મૂકો આ કિંમત તો એ બરાબર શું આવી ગયું સિગ્મા અપોન એપ્સાલો નોટ હતું પણ સિગ્મા બરાબર ક્યુ બાય એ છે

सीवी तो वी बराबर सीवी डी अपॉन ए एफ नॉट वी थी वी कट तो हेन्स प्रूव दैट हेन्स वी कैन फाउंड दैट समांतर प्लेट कैपेसिटर नो कैपेसिटेंस सी बराबर एफ नॉट ए बाय डी जो वच्चे कोई के डायलेक्ट्रिक वालों माध्यम हो जो बे प्लेट वच्चे जो बे प्लेट वच्चे कोनी वच्चे बेटा बेटा आ सीग्मा अपॉन एप्सिलॉन नॉट क्या थी आयू બે પ્લેટ વચ્ચે જો માધ્યમ હોય પ્લેટ વચ્ચે જો કે ડાયલેક્ટ્રિક માધ્યમ હોય કે ડાય ઇલેક્ટ્રિક વાળું માધ્યમ હોય છે બીજી વસ્તુ તેના પરિમાણ પર આધારિત છે તો આ બે વસ્તુ પર આધારિત જોવા મળે તો ચલો કઈ રીતે સાબિતી આપવા સીગમાં ઇક્વલ ટુ ક્યુ એ લેવાનું થાય છે એના પરથી તમે માઇનસ માઇનસ પ્લસ કરીને બહારના વિસ્તારમાં તમે આ ના લખો તો ચાલે પ્લેટ એક ની બહારના વિસ્તારમાં જો સાંભળો આ જે જોવા મળ્યું કેમ જોવા મળ્યું મધ્યમાં બે પ્લેટની વચ્ચે કોની વચ્ચે બેટા બે પ્લેટની વચ્ચે આપણે સ્થિતિ માન કીધું છે સાઈડમાં તો શું હોવાનું બેટા આપણે યાદ કરો કે તમારો એક દાખલો પણ હતો કે અહીંયા આ એક કન્ડિશન અને બે કન્ડિશનમાં વિદ્યુત ક્ષેત્ર અહીંયા શું હોય બેટા 0 હોય વિદ્યુત ક્ષેત્ર અહીંયા શું હોય 0 હોય અને અહીંયા પણ શું હોય બેટા 0 એટલે કે વિદ્યુત ક્ષેત્ર એ બાકી કરીને બતાવી છે તમે આ ના બતાવો તો પણ ચાલે રાઈટ આ ના બતાવો પણ આ બતાવવું પડે એક અને બે ના વિસ્તારમાં ઇક્વલ ટુ રાઇટ ત્યારબાદ તમે આ રીતે લખી શકો છો ક્લિયર છે જશે સી કોના પર આધારિત છે તો પરિમાણ ક્ષેત્રફળ અને અંતર પર આધારિત છે અને તેમની વચ્ચેના માધ્યમ પર આધારિત જોવા મળી જાય છે રાઈટ અને એની સિવાય હવે છે બહુ જ ઇમ્પોર્ટન્ટ થિયરી જે

પ્લસ માઇનસ 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 ધારો કે તેને બેટરી આપવામાં આવે શું આપવામાં આવે બેટરી તો ચલો બેટરી વાળે થતું કાર્ય શું હોય ક્યુ હોય બેટરી વાળે થતું કાર્ય શું હોય ક્યુ હોય તો સૌથી પેલા પ્લેટ ડ્રો કરવાની

2c सी संग्रहित पर क्यू इक्वल टू शू बेटा सी वी है आ, तो सी स्क्वायर वी स्क्वायर बाय टू सी एट के हाफ सी वी स्क्वायर तरी संग्रहित ऊर्जा मे तो आ एक संग्रहित ऊर्जा अमुक थीअरी है अँ लख संकलन कर बेटा संकलन डी है डेल्टा नहीं आ कार्य स्थिति ऊर्जा स्वरूप संग्रह पा जो करेलू कार्य है स्थिति ऊर्जा स्वरूप संग्रह पा तो संग्रह पाती स्थिति ऊर्जा शू आई गई बेटा हाफ सी वी स्क्वायर संग्रह

એકમ કદમાં રહેલ ઊર્જા તમને જે રીતે યાદ રહે બેટા તો ઊર્જા ભાગ્યા એરિયા ડિસ્ટન્સ જો પ્લેટનું ક્ષેત્રફળ એ બંને અંતર તો એરિયા ડિસ્ટન્સ શું થાય તમારું કદ બને શું બને બેટા કદ બને તો ઊર્જા યુ બરાબર હાફ સીવી સ્કવેર છે અને ભાગ્યા એ હવે સી શું છે તો કે ભાઈ એપસાલો નોટ એ બાય ડી છે ઇન્ટુ વી સ્કવેર અને નીચે ટુ એડી તો છે જ

મૂલ્ય આપણે જાણીએ છીએ કેસ કેસ ટુ કેસ ટુ શું કહે છે બેટા કેસ ટુ કેવાના બદલે કે બરાબર સિક્સ વાળું માધ્યમ ભરતા એન્ડ અંતર બે પ્લેટ વચ્ચેનું અંતર બે પ્લેટ વચ્ચેનું અંતર

અને આ જૂનો છે 2c 2kc ઇપ્સિલોન ઠીક છે બંને વસ્તુ સહીમ જ છે રાઈટ ચલો ખબર પડી ખબર પડી ચલો નેક્સ્ટ ક્વેશ્ચન શું છે 9 પીકો ફેરારેના ત્રણ કેપેસિટરને શ્રેણીમાં જોડ્યા છે ઓકે તો કુલ કેપેસિટન્સ શોધો અને દરેક વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત શોધો ક્વેશ્ચન બહુ સરસ છે કે ભઈયા દરેક કેપેસિટર પરનું શું શોધવાનું છે તો કે ભૈયા દરેક કેપેસિટા પરનું કેપેસિટન્સ હોવ જોઈએ સ્થિતિમાંનો તફાવત શોધવાનો છે અને એ ક્વેશ્ચન છે સંયોજનનું કુલ કેપેસિટન્સ તો એ કેટલા કેપેસિટર છે બેટા ત્રણ કેપેસિટર બે પ્લેટને આવી રીતે બતાવાય ચાલો કેપેસિટર શ્રેણીમાં નાઇન પીકો ફેરાડ નાઇન પીકો ફેરાડ અને નાઇન પીકો ફેરાડ હા શ્રેણી જોડાણ માટે

मान, बराबर था है, वन प्लस टू प्लस थ्री। क्यू केव सब वीक्वल टू वी वन प्लस वी टू प्लस वी थ्री थे राइट तो हम बधाज कैपेसिटर श्रेणी में सी क्यू साम બધા કેપેસિટર માટે ક્યુ ઇક્વલ ટુ સીવી તો બધા કેપેસિટરમાં વી ઇક્વલ ટુ ક્યુ બાય સી પણ સમાન જો બધા માટે ક્યુ બાય સી સમાન હોય તો એવું કહી શકાય કે વી વન વી ટુ બરાબર છે ઇક્વલ ટુ થ્રી વી વન તો વી વન બરાબર ચાલીસ વોલ્ટ તો વી વન વી ટુ અને વી થ્રી પણ શું થશે બેટા ચાલીસ વોલ્ટ થશે તો વી વન બરાબર બરાબર વી થ્રી છે

તમારે અત્યારે ચલાયું છે ત્યાં સુધીમાં જોવાનું છે શું છે તમને કહી દઉં ડાયલેક્ટ્રિક અચાનક અને ડી અંતર બે પ્લેટો વચ્ચેનું છે તો આ ચોસલાની પ્લેટ વચ્ચે સમાંતર પ્લેટ કેપેસિટીનો ફેરફાર કેવો હશે ફેરફાર થાય સૌથી પહેલા તો હવા હોય તો એફસાઇડી અને હવે શું કર્યું છે બે પ્લેટો વચ્ચે એક ડાયક્ટ્રિક ચોસલું મૂકી દીધું બે પ્લેટો વચ્ચે ચોસલું છે થ્રી બાય ફોરનું ડા ઇલેક્ટ્રિક ચોસલું છે તો આ થ્રી બાય ફોર છે આનો ડાયલેક્ટ્રિક ચંક કે છે તો આ કેટલું થઈ ગયું ડી બાય ફોર આ બંને શ્રેણીમાં છે તો વનઅપોન સી ઇફેક્ટિવ બરાબર નવો કેપેસિટન્સ બરાબર અહીંયા કેપેસિટન્સ બને 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 અને અને હવા માટે શું બેટા એના પરથી કરવાનું છે ચલો હોમવર્કમાં છે જાતે કોશિશ કરવાની છે પહેલા શું હતું હવા અને હવા માટે શું આવશે બેટા સીઝીરો બરાબર એપસા એ બાય ડી અને હવે આ કેસ ટુ થી તમારે કરવાનું થાય રાઈટ કેવી રીતે લખવાનું મેં તમને ઓલરેડી કીધેલું છે આમ તો તો એક વાર જોજો હેના ઓકે જાતે કોશિશ કરવાની છે ચલો હવે આ હોમવર્ક ક્વેશ્ચન નંબર ટુ છે પણ આનો એક શોર્ટકટ આપીશ જરૂરથી રાઈટ અહીંયા શું છે એક એક માસો માઇક્રો ફેરાડેનું એક કેપેસિટર છે જે બસ્સો વોલ્ટનું છે બીજું જે કેપેસિટર છે એને હા પછી તેની સપ્લાય સાથે જોડાણ દૂર કરવામાં આવ્યું એટલે બેટરી દૂર કરી અને તેના જેવું બીજું કેપેસિટર પણ એ કેવું છે વિદ્યુત ભાર ન હોય ન હોય એટલે વી ટુ બરાબર જીરો છે આ વન છે આ વન છે આ આ છે તો પ્રક્રિયામાં કેટલી ઉર્જા તો ગુમાવાતી ઉર્જાનું સૂત્ર તમારે સીધું યાદ રાખવાનું છે હાફ વન ઇન્ટુ સી ટુ અપોન વન પ્લસ સી ટુ અને વન માઇનસ વી ટુ નો વર્ગ હવે તમારે ડેટા મૂકવાનો છે અને જવાબ લાવવાનો છે તો આ તમારો હોમવર્ક ક્વેશ્ચન નંબર છે છે બચ્ચાનો આન્સર શું આવે બોક્સમાં જરૂરથી લખવાનો છે રાઈટ આમ તો હું તમને સોલ્યુશન આપું છું પણ છતાં મારી ઈચ્છા એવી છે કે એકવાર તમે આને કમ્પ્લીટ કરો સો આભાર એન્ડ યસ મસ્ત એન્જોય કરો મસ્ત સોલ્યુશન બનાવો મસ્ત દાખલા ગણતા રહ્યો બેસ્ટ ઓફ લક